નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે બિનસચિવાલયની પરીક્ષાના તૈયારીના ભાગરૂપે આજે આપણે ટેસ્ટ પેપર જોઈશું જેમાં હું તમને દરેક પ્રશ્નની અંદર ચાર ઓપ્શન આપેલા હશે એકથી બે સેકન્ડની અંદર હું પ્રશ્નનો જવાબ આપી દઈશ તમે પોતાની મનમાં વિડીયો સ્ટોપ કરીને વિચારી શકો છો અને જાતે જવાબ જોઈ શકો છો મિત્રો કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો ટાઈમના વગર શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી તો જવાબ રહેશે માર્ચ ઓગણીસો ત્રીસના રોજ એટલે કે સાચો જવાબ એ ઓપ્શન સેકન્ડ ક્વેશ્ચન ધ પેશન્ટ ઇઝ ટુ વીક ખાલી જગ્યા તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ધ પેશન્ટ ઇઝ ટુ વીક ટુ વોક થર્ડ નંબરનો ક્વેશ્ચન મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ંડ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો તો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન બુદ્ધિસાગર સુરી સ્વરજી મહારાજ ચોથા નંબરનો ક્વેશ્ચન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વભરમાં વિધવાઓની સ્થિતિમાં સુધારો લાવવાના હેતુથી દર વર્ષે ક્યારે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ મનાવાની જાહેરાત કરી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન એટલે કે ત્રેવીસ જૂનના રોજ પાંચમા નંબરનો ક્વેશ્ચન અમર ગુર્જરનું પદ મુગલ કાળમાં શેની સાથે સંબંધિત હતું પાંચમો ક્વેશ્ચન બી ઓપ્શન મહેસૂલ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન સત્તરમી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુખ્ય નિકાસ શું હતી સાચો જવાબ રહેશે સી ઓપ્શન સુત્રાઉ કાપડ સાત નંબર ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં સેરેનડી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ગોવા આઠમા નંબરનો ક્વેશ્ચન યુનિવર્સિટી મુખ્ય મથક અને તેની સ્થાપનાનું વર્ષ કયું જોડકું બંધ બેસતું નથી બંધ બેસતું નથી આઠમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ઓગણીસો સાહીઠ આ જોડકું બંધ બેસતું નથી નવમાં નંબરનું ક્વેશ્ચન વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન કાળિયાર માટે ડાંગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ડી ઓપ્શન નવાગામ ખાતે ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આવા કયા જિલ્લામાં આવેલું છે ડાંગ જિલ્લામાં આવેલ છે બારમા નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી કયો શબ્દ અદ્ભુતનો પર્યાય નથી બારમો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એટલે કે અમર્યાદ તેરમા નંબરનો ક્વેશ્ચન ભારતમાં મેન્ગ્રુવ વન ક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રુવ ક્ષેત્રના કેટલા ટકા છે બી ઓપ્શન એટલે કે સાત ટકા છે શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભાગ લીધો તેનું આયોજન ક્યારે થયું હતું સી સપ્ટેમ્બર અઢારસો ત્રાણુંમાં પંદરમા નંબરનો ક્વેશ્ચન નીચેના પૈકી કયા દેશને સૌથી લાંબો દરિયા કિનારો છે બી ઓપ્શન કેનેડાને સૌથી લાંબો દરિયા કિનારો છે હૈદરાબાદ રાજ્યને ભારત દેશમાં ભેળવી રાખવા માટે સરદાર પટેલના નેતૃત્વ નીચે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી બી ઓપ્શન ક કમા મુનશી સત્તરમો ક્વેશ્ચન કયું જોડકું ખોટું છે ચાર ઓપ્શન આપેલા છે કયું જોડકું ખોટું છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન ગમ્મર વલોણું ઝવેરચંદ મેઘાડી આ જોડકું ખોટું છે યસ અને રચનાની હાલની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે જો યશની ત્રણ વર્ષ પછીની ઉંમર અને રચનાની પાંચ વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ એક હોય તો યશની હાલની ઉંમર કેટલી અઢારમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન છ વર્ષ ઓગણીસમું ક્વેશ્ચન હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ હેબ કોર્પસ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે બી ઓપ્શન અનુચ્છેદ બસો છવ્વીસ મુજબ એક જ ઓલિમ્પિકમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી કોણ હતો એ ઓપ્શન માઇકલ ફ્લેક્સ એકવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાતપણે કેટલી સમયમર્યાદામાં બોલાવી પડે ચાર અઠવાડિયાની અંદર ક્રિકેટમાં ધોનીએ સાહીઠ દાવમાં વીસ વખત સદી ફટકારે છે તો તેણે સદી નથી ફટકારી તેની સંભાવના શોધો સાચો જવાબ રહેશે બી ઓપ્શન બે જ બે તૃત્યાંશ એમએસ વર્લ્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે ડી ઓપ્શન સ્ટેટસ બાર કહેવામાં આવે છે કોઈ બહારના રાજ્યની કે દેશની બહારની વ્યક્તિ પ્રવાસના હેતુથી આવેલ હોય તો તેને વધારેમાં વધારે કેટલા દિવસની પરમિટ આપી શકાય તો સમાનતાનો પણ સિદ્ધાંત ચોક્કસતાનો પણ સિદ્ધાંત છવીસવો ક્વેશ્ચન જો એકસો સાહીઠ ગુણ્યા બરાબર ગુણ્યા બત્રીસ બરાબર પાંચ હજાર ત્રણસો છોતેર હોય

વાસદાની વાસદાની ટેકરીઓમાંથી નીકળતી બિલીમોરા પાસે અરબ સાગરને મળતી નદી કઈ છે સાજુજા બી ઓપ્શન અંબિકા યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ડી ઓપ્શન ઓગણીસો પંચોતેરના વર્ષને કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ઓગણીસો પંચોતેરના વર્ષની કયા ગવર્નર જનરલના સમયમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી બી ઓપ્શન ઓપ્શન લોર્ડ સમયમાં વિન્સ લેખક કોણ છે એ અબ્દુલ કલામ છત્રીસમાં નંબરનો ક્વેશ્ચન ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ તથા મુસોલિનની રોમ માર્ચ સાથે કોણે સરખાવી હતી સુભાષચંદ્ર બોઝે માનવમાં લોહીના નિયંત્રિત કરે છે ભારતીય નાણાં મંત્રી કોણ છે ડી ઓપ્શન સીડી દેશમુખ ભારતના માનવ અવકાશ કાર્યક્રમ ઇન્ડિયન હ્યુમન સ્પેસ પ્રોગ્રામ એચએસપી માટે કયા પ્રક્ષેપણ યાનની પસંદગી થઈ છે એ ઓપ્શન જીએસએલવી એમ કે થ્રી ગુજરાતના હૃદય તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ડી ઓપ્શન અમદાવાદને નીચેના પૈકી કઈ માહિતી આધાર માટે સાચી નથી સી ઓપ્શન એ ફક્ત એ ફક્ત પુખ્ત વયના માટે છે ગુજરાતી સાહિત્યમાં હાઈકુનો પ્રયોગ કોણે કર્યો હતો સી ઓપ્શન સ્નેહ કઈ સંસ્થા આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત કરે છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ડબલ્યુટીઓ મહાત્મા ગાંધીજીએ કયા મિશનની જોગવાઈઓને પોસ્ટ ડેટેડ ચેક સાથે સરખાવી બી ઓપ્શન ક્રિપ્સ મિશનની જોગવાઈઓને એક જ સ્થળે વિશ્વનું સૌથી મોટું વિશાળ સોલર પાવર પ્લાન્ટ ધરાવતું સ્થળ કયું છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન તમિલનાડુમાં કામુથી તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નો આ સાથે મળીશું જય હિન્દ જય ભારત